नमस्कार विद्यार्थी मित्रों, आज हूँ आपनी समक्ष धोरण 10 विषय विज्ञान प्रकरण 1 रासायणिक प्रक्रियाओ अने समीकरणोनो त्रीजो भाग रजू करूँ छू। आज आपणे रासायणिक प्रक्रियाओना प्रकार में संयोगीकरण प्रक्रिया अने विघटन प्रक्रिया विषे समज मेळवीशुं। विद्यार्थी मित्रों, आपणे धोरण 9 मां शीखी गया छे के कोई पण रासायणिक प्रक्रिया दरमियान कोई एक तत्वना परमाणुओनुं रूपांतर अन्य तत्वना परमाणुओमां थतुं नथी। एटले हाइड्रोजनना परमाणु होय तो ए ऑक्सिजनना परमाणुओ बनी जता नथी, तेमज परमाणुओ मिश्रणमांथी अदृश्य थई जाय अथवा बहारथी गमे त्यांथी मिश्रणमां दाखल थई जाय तेवुं पण बनतुं नथी। खरेखर रासायणिक प्रक्रियाओमां परमाणुओ वच्चेनो बंध तूटीने तेमज बंधो बनीने नवा पदार्थो उद्भवे छे। आम रासायणिक प्रक्रियामां परमाणुओ वच्चेनो बंध तूटे छे तेमज नवा बंध बनीने नवा पदार्थो उद्भवे छे। परमाणुओ वच्चे जे बनता बंधो छे तेना प्रकार विषे आपणे प्रकरण 3 अने प्रकरण 4 मां अभ्यास करवानो छे। हवे संयोगीकरण प्रक्रिया समझावा माटे आपणने एक प्रवृत्ति आपी छे कि एक बीकर मां कैल्शियम ऑक्साइड अथवा कोळी चूनानो थोड़ो जत्थो लो, तेमां धीरे धीरे पाणी उमेरो। आकृति मां दर्शाव्या प्रमाणे बीकरने स्पर्श करो। શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? હવે કેલ્શિયમ ઓક્સાઇડમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે। વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે આપણે દિવાલ ધોળવા માટે જે પદાર્થ લાવીએ છીએ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે। ઘરે લાવીને એના જે ગઠ્ઠા હોય છે ત્યારે આપણે અંદર પાણી ઉમેરીએ છીએ તેમાં, ત્યારે તેમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે અને જ્યારે આપણે એ વાસણને સ્પર્શી પણ ન શકીએ એટલું ગરમ તે હોય છે અને એમાંથી જે પદાર્થ બને છે તે પદાર્થનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। તેને ફોડેલો ચૂનો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે। જો અહીં તમે જોશો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલો ચૂનો અથવા તેને ભીંજવેલો ચૂનો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આપણે કડી ચૂનામાં પાણી ઉમેરીએ છીએ એટલે। વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પદાર્થો છે કેલ્શિયમને લગતા ત્રણેક પદાર્થના નામ આવે છે, તેના અણુસૂત્રો પૂછાય છે, તેના રાસાયણિક નામ પણ પૂછાય છે અને તેના વ્યવહારુ નામ પણ પૂછાય છે। હવે આપણે જે CaO અણુસૂત્ર લખ્યું છે જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ કહીએ છીએ તે એનું રાસાયણિક નામ છે અને તેનું વ્યવહારુ નામ કડી ચૂનો તરીકે ઓળખવામાં આવે છે। પછી આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું રાસાયણિક નામ છે CA કૌંસમાં OH કૌંસ પૂરો 2 એનું અણુસૂત્ર છે અને તેને ફોડેલો ચૂનો કે ભીંજવેલો ચૂનો વ્યવહારુ ભાષામાં કહેવામાં આવે છે। કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, એટલે કે બે પદાર્થો ભેગા થઈને એક જ નિપજ પડે છે। આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। અહીં તમને જાણકારી આપી છે કે આ ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરીએ પછી જે દ્રાવણ બને એને આપણે ગાળી લઈએ છીએ અને
પછી એ ગાળણને આપણે દીવાલ ધોળવા માટે વાપરીએ છીએ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે તે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે આરસપહણનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 જ છે. આ બે પદાર્થોમાં અણુસૂત્રો સરખા છે, પરંતુ તેમના અંદરના બંધ અલગ હોય છે, માટે એમની રચના જુદી હોય છે. જો ફરી કહું છું, આ જે આપણે ભીંજવેલો ચૂનો જે બનાવ્યો હતો તેને આપણે દિવાલ પર ધોળીએ ત્યારે તે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે અને તેમાંનું જે પાણી હોય છે તે વાતાવરણમાં મુક્ત થાય છે. આ કેલ્શિયમ કાર્બોનેટને વ્યવહારુ ભાષામાં ચૂનાનો પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બીજી બે ઉદાહરણો આપ્યા છે કે કોલસાનું સળગવું, જ્યારે આપણે કોલસાને હવામાંના ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે, એટલે કે દહન પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયા છે. જો અહીં બે પદાર્થોમાંથી એક પદાર્થ બને છે, આમાં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી પાણી બને છે, એટલે કે સરળ ભાષામાં જો આપણે કહેવું હોય તો કહી શકીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. હવે આપણે કેલ્શિયમ ઓક્સાઇડમાં જે પાણી ઉમેરવાની જે પ્રક્રિયા હતી તેમાં આપણે જોયું હતું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે અને તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. તો અહીં આપણને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ સમજાવવામાં આવી છે કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. અહીં ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓના પણ બીજા કેટલાક ઉદાહરણો આપ્યા છે. કુદરતી વાયુનું સળગવું, કુદરતી વાયુ જેમાં મિથેન મુખ્ય ઘટક તરીકે હોય છે તેનું પણ હવાની હાજરીમાં જ્યારે દહન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. આ મિથેન વાયુ હમણાં આપણે CNGમાં વાપરીએ છીએ તેના દહનથી આપણે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે, એટલે આપણે કહી શકીએ છીએ કે તે વાતાવરણમાં ઓછું પ્રદૂષણ કરે છે. અહીં તમને એ પણ જાણકારી આપી છે કે જે શ્વસનની પ્રક્રિયા છે તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે કે તેમાં પણ ઉષ્મા છૂટી પડે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. જે આપણે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. હવે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. જ્યારે ખોરાકનું પાચન થતું હોય છે ત્યારે ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થતો હોય છે. અહીં ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે, જેનો આપણે પ્રકરણ 6માં અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ એક શ્વસનની જે પ્રક્રિયા છે તે આપણને ઘણી રીતે પૂછાતી હોય છે, જેવી રીતે ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે તે પણ પૂછાય છે. C6H12O6 જે હવામાંના ઓક્સિજન સાથે અથવા આપણા શરીરના કોષોમાં જે ઓક્સિજન રહેલો છે તેની સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે અહીં જો ફરી કહી દઉં તો કે 1 મોલ ગ્લુકોઝ અને આ 6 મોલ ઓક્સિજન જ્યારે સંયોજાય છે ત્યારે 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ, 6 મોલ H2O અને ઉર્જા છૂટી પડતી હોય છે. અહીં
ઉર્જા છૂટી પડે છે, માટે આ રાસાયણિક પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ સિવાય એક ત્રીજું ઉદાહરણ પણ આપણને આપેલું છે કે વનસ્પતિ જ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખાતર બનવાની પ્રક્રિયા એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીં પ્રવૃત્તિ 1.1નો ફરી ઉલ્લેખ કર્યો છે કે આ પ્રક્રિયાનો પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. પ્રવૃત્તિ 1.a એ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા એ પ્રયોગ હતો. એ પણ એક દહન પ્રક્રિયા હતી, માટે તે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ, અને તેને સંયોગીકરણની પ્રક્રિયા પણ કહી શકાય. હવે વિઘટન પ્રક્રિયા. આ વિઘટન પ્રક્રિયા સમજાવવા માટે આપણને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, ઘણી બધી પ્રવૃત્તિઓ આપી છે. અહીં પહેલી પ્રવૃત્તિ આપી છે જેમાં એક શુષ્ક ઉત્કલન નળી એટલે કે કસનળી લેવાની છે, તેમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધવાનો છે. તો આ ફેરસ સલ્ફેટ એકદમ આછા લીલા રંગનો પદાર્થ હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરવાની છે. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનો જે આછો લીલો રંગ હોય છે તે દૂર થાય છે, અને સલ્ફર વાયુની વાસ પણ આવે છે. હવે તમે જોશો કે અહીં એક જ પદાર્થ છે, તેમાંથી 2 કે તેથી વધારે, એટલે કે અહીં તો 3 પદાર્થો છૂટા પડ્યા છે. એટલે કે જ્યારે એક પદાર્થમાંથી 2 કે તેથી વધારે પદાર્થો છૂટા પડે છે ત્યારે તેને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રયોગ કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવાની હતી તેની વાત કરું તો કે ઉત્કલન નળીના મુખને તમારા કે તમારા પાડોશી તરફ ન રાખો, જેથી એનો ધુમાડો આવી તમારી તરફ આવે. ફરી રાસાયણિક પ્રક્રિયા આપું છું કે 2 પરમાણુ ફેરસ સલ્ફેટના હોય છે, એને આપણે ગરમ કરીએ છીએ ત્યારે ફેરિક ઓક્સાઇડ બને છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. અહીં તમને ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર પણ પૂછી શકાય છે કે ફેરસ સલ્ફેટ Fe(SO4)×7H2O સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. આ ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ ઘન છે, જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુઓ છે. તમે જોઈ શકો છો કે ફેરિક ઓક્સાઇડની બાજુમાં S લખેલો છે અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડની બાજુમાં G લખ્યો છે, એટલે કે આ 2 ગેસ સ્વરૂપમાં છે અને આ ઘન સ્વરૂપમાં છે. હવે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી આ એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગ છે. અહીં તમને કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ જણાવ્યો છે. તે પૈકીનો એક ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થને ગરમ કરવાથી તેના પદાર્થો અથવા ભાગો છૂટા પડતા હોય છે તેમાંના પરમાણુઓ, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. જુઓ, આ રાસાયણિક પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર એને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડે છે. ઉષ્મીય વિઘટન સમજાવવા માટે અહીં આપણને એક બીજી પ્રવૃત્તિ આપી છે કે ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લો. આ લેડ નાઇટ્રેટનો પાવડર સફેદ હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરો.
તમે શું અવલોકન કરો છો, જો કોઈ પરિવર્તન દેખાય તો તમે તેની નોંધ લો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે છે ત્યારે કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાય છે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે જેનું અણુસૂત્ર NO2 છે તેનો છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાને જો આપણે લખવી હોય તો જ્યારે આ લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે છે ત્યારે જે ઘન પદાર્થ રહે છે તે લેડ ઓક્સાઇડ હોય છે, જે વાયુ મુક્ત થાય છે તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. આ પણ એક ઉષ્મીય વિઘટન છે. હવે આપણને વિઘટન પ્રક્રિયાના બીજા એક પ્રકાર વિશે સમજૂતી આપવામાં આવી છે, તો એ સમજાવવા માટે આપણે પ્રવૃત્તિ 1.7 જોઈએ. એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે બે છિદ્રો કરો. અહીં જુઓ, બે છિદ્રો પાડેલા છે અને આ છિદ્રોમાં રબરના બૂચ લગાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. અહીં તમે જોશો તો કે આ કાર્બનના બે વિદ્યુત ધ્રુવો અહીં દાખલ કરેલા છે. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ એટલે કે બેટરી સાથે જોડો. આ બે જે કોષ છે તેને આ બેટરી સાથે જોડવામાં આવેલી છે. વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. જો આ બંને કોષો સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે ત્યાં સુધી કપમાં પાણી ભરી દીધેલું છે. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તો વિદ્યાર્થી મિત્રો, શા માટે પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરવામાં આવે છે? તો કે આ જે મંદ સલ્ફ્યુરિક જે શુદ્ધ પાણી હોય છે તે પાણીનું વિદ્યુત વિભાજન કરી શકતું નથી, માટે તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવામાં આવે તો પાણીનું વિદ્યુત વિભાજન સરળ બને છે. પાણીથી ભરેલી બે કસનળીઓ લો અને તેને કાર્બનના બે વિદ્યુત ધ્રુવો ઉપર ઊંધી ગૂંથો. અહીં પાણીથી ભરેલી બે કસનળી છે અને તેને આપણે વિદ્યુત કોષો પર ઊંધી ગોઠવેલી છે. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો. એટલે જ્યારે આપણે તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે તેમાંથી પાણી જે પાણી હતું તેનું વિદ્યુત વિભાજન થાય છે અને પાણીમાંના હાઇડ્રોજન અને ઓક્સિજન છે તે છૂટા પડે છે. જે ધન ધ્રુવ છે એનોડ, તેના ઉપર ઓક્સિજન છૂટો પડે છે અને જે ઋણ ધ્રુવ છે એટલે કે કેથોડ છે તેના ઉપર હાઇડ્રોજન છૂટા પડે છે. આ બંને વાયુ છૂટા પડે છે તે આપણે કેવી રીતે જોઈ શકીએ? તો થોડી વાર પછી આપણને કસનળીમાં પરપોટા ઉત્પન્ન થતા દેખાશે, જે વાયુ ઉપર જશે અને પાણી નીચે આવશે. એવી રીતે આપણે કસનળીમાં વાયુ ભેગો કરી શકીએ છીએ. બંને કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરો અને વારાફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી વાયુઓની પરખ કરી દો. હવે આપણને એક બીજી પ્રક્રિયા દર્શાવવામાં આવી છે કે એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. તેનો રંગ કેવો હોય છે? તો આ સિલ્વર ક્લોરાઇડ એ સફેદ રંગનો પદાર્થ છે. થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યના પ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે જ્યારે સફેદ રંગના સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે છે ત્યારે તે રાખોડી રંગના પદાર્થમાં પરિવર્તિત થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરિનમાં થવાને કારણે આમ બને છે. અહીં વિઘટન થવાનું કારણ સૂર્યપ્રકાશ હોય છે, જે સિલ્વર અને ક્લોરિનને છૂટા પાડી દે છે. હવે સિલ્વર બ્રોમાઇડનું વિઘટન પણ આ જ રીતે થાય છે. આ બંને પ્રક્રિયાઓ છે તે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. હવે આપણે પુનરાવર્તિત કરી લઈએ કે કયા પ્રકારની ઊર્જાને કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોંધ્યું હશે કે વિઘટન પ્રક્રિયા 3 પ્રકારે થાય છે. એક તો કે એમાં ઉષ્મા આપવામાં આવે, એક એમાં પ્રકાશ આપવામાં આવે, અથવા
તો તેને વિદ્યુત આપવામાં આવે. જો તેને ઉષ્મા આપીને તેનું પદાર્થનું વિઘટન કરવામાં આવે તો તેને ઉષ્મીય વિઘટન કહેવાય. જો પ્રકાશ આપીને તેનું વિઘટન કરવામાં આવે તો પ્રકાશીય વિઘટન કહી શકાય. અને જો વિદ્યુત આપીને પદાર્થનું વિઘટન કરવામાં આવે તો તેને વિદ્યુત વિભાજન તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોમાં આપણે વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અંગે વાત કરીશું. આજના વિડીયોમાં આટલી ચર્ચા સાથે પૂરું કરું છું. અસ્તુ.